હા તો આ ઘરમાં પણ જુદી જુદી રીતે માટલું એનો એનો ગળનો ગરમ કરવાનો ફટકડીના કે છે, ફિલ્ટર પણ આપણા ઘરમાં હોય છે, આરો પ્લાન્ટ હોય છે. આમ જુદી જુદી રીતે ઘરમાં પાણીને શુદ્ધ કરીએ છીએ, પીવા લાયક બનાવીએ છીએ. અને નગર પંચાયતનું જો પાણી આવતું હોય તો ત્યાં તો મોટો શુદ્ધિકરણનો પ્લાન્ટ હોય છે, અને પ્લાન્ટની અંદર પેલા અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરે છે, પછી જંતુનાશક કાર્બન ક્લોરિનેશન નાખે છે. અને એ સિવાય પણ જો રોગચાળો હોય ત્યારે પંચાયત આપણને ઘરે ઘરે આવીને ક્લોરિનની ટીકડીઓ આપી જાય છે, જે ટીકડીથી આપણે પાણીમાં નાખી અને પાણીને શુદ્ધ કરીએ છીએ. તો તમારે હવે એક પ્રયોગ કરવાનો છે. એક કાચના ગ્લાસમાં અડધા ભાગ જેટલું પાણી લઈ પાણીની સપાટીને નીચાની કરો અને તમારા ઘરે ફ્રીઝર બોક્સમાં મૂકો. તો સાથે ફ્રીઝર બોક્સમાં ભરેલો પાણીનો પ્યાલો બરફ થઈ જશે. બરફ થયા બાદ સપાટીની નિશાની દર્શાવો, નિશાની કરો. હવે આ ગ્લાસમાં બરફને બહાર મૂકી પાણી થવા દો. પાણીની સપાટીની નિશાની કરો. શું કહે છે આપણે? એક ગ્લાસની અંદર પાણી લો, પાણીની સપાટીનું માપ કરો એટલે કે લીટી કરો. હવે એને ફ્રીજમાં મૂકો. ડીપ ફ્રીજમાં મૂકવાથી પાણીમાંથી બરફ સપાટી એ છે કે બીજી કઈ સપાટી એનો માપ નાખી લો. ફરી વાર પાણીને એને બહાર મૂકો જેથી પાણી થઈ જશે. ત્યારે પાણી થાય ત્યારે પછી સપાટીનો માપ લો. તો તમારા અવલોકનમાં શું જોવા મળશે? આપણે આ બધું શીખી ગયા. આપણે શું શીખ્યા કે પાણી જ્યારે પાણીમાંથી ગરમી શોષી લે ત્યારે ધીમે 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 ઠંડુ પડે છે, અને 4 ડિગ્રીથી 0 ડિગ્રી સુધી આવતા પાણીનું કદ વધે છે. એટલે કે પાણીના ગ્લાસમાં પાણીનું કદ વધ્યું. કદ વધે તો શું થાય? પાણીની સપાટી ઊંચી જાય. માટે 0 થી 4 ડિગ્રી અને નીચે સુધી જયારે બરફ થઈ ગયો ત્યારે પાણીની ગ્લાસની અંદર પાણીની સપાટી બરફની સપાટી પાણીની સપાટી કરતા ઊંચી હશે. હવે જયારે આ ગ્લાસને ફ્રીજમાંથી બહાર કાઢી અને બહાર ઠંડો બહાર રહેવા દેશો, એટલે હવામાં વાતાવરણમાંથી ગરમી ગરમી લઈ અને પાણી ઓગળવા બરફ ઓગળવા માંડશે, અને ઓગળતા 0 ડિગ્રીથી 4 ડિગ્રી આવતા આવતા બધું જ બરફ 4 0 ડિગ્રી એ બધું જ બરફ ઓગળી જશે. અને 4 થી 5 10 થોડી વાર પછી રાખશો તો 15 20 ડિગ્રી એટમોસ્ફિયરમાં જે ટેમ્પરેચર હશે એ ટેમ્પરેચર આવી જશે. ત્યારે ફરી વાર આપણે શરૂઆતમાં પાણીનો ગ્લાસ ભર્યો હતો અને જે સપાટીનું નિશાન કર્યું હતું એ સપાટીએ પાણી આવી જશે. તો આના ઉપરથી શું કહેવાય? શું આપણે કહી શકીએ કે અનિપ્રસના લીધે બરફ થવાથી ગ્લાસમાં પાણીની સપાટી વધેલી માલુમ પડશે, પણ પાછું જ્યારે બરફને ઓગાળીને પાણીના સ્વરૂપમાં આવી જવાથી એ મૂળ સપાટીએ આવી જશે. આવું કેમ થયું એનું આપણે એને તમારે એક્સપ્લેનેશન આપવું છે. આપણે કહી શકીએ પાણી ઠંડુ પડતા, આપણે ઠંડુ પાડીએ છીએ ને, ક્યાં ઠંડુ પાડીએ છીએ? આપણે ફ્રીજમાં પાણી મૂકીએ છીએ એટલે ઠંડુ પાડવા મૂકીએ છીએ. પાણી ઠંડુ પડતા 4 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી આવતા તેની ઘનતા ઓછી થાય છે, એટલે કે એમનું કદ વધે છે. તેથી બરફનું કદ વધે છે માટે સપાટી વધશે. પણ ફરીવાર બરફમાંથી પાણી બનતા તેની ઘનતા વધશે. બરફમાંથી પાણી બને એટલે બહારની ગરમી બરફમાં અંદર આવી, બરફનું 0 ડિગ્રીમાંથી 4 ડિગ્રી થયું, 4 ડિગ્રીથી આગળ ગયું એટલે કે પાણી જે અનિયમિત પ્રસંગથી આગળ આવી ગયું એટલે પાછી મૂળ સપાટી સુધી આવી જવું જોઈએ. બસ આ એનો જવાબ. બીજો પ્રશ્ન છે, તમારી શાળામાં ગામમાં કે શહેરમાં ટાંકીમાંથી આવતું પાણી કઠિન છે કે નરમ? જાતે પ્રયોગો જણાવો. કહી શકો? સાવચી તો અરે સાહેબ, આપણી પાસે ઘરે હોય, કસનળી ના હોય તો કશો વાંધો નહીં. આપણી પાસે નાનો ગ્લાસ હોઈ શકે, 1 ગ્લાસમાં પાણી લો, પછી એની અંદર અરીસાનું પાણીના 4 5 ટીપા નાખો અને ખૂબ જ હલાવો. હલાવ્યા પછી જો ફીણ કેવા વળે, જો ફીણ બહુ ઓછા વળ્યા હશે તો આપણે કહીએ એ કઠિન પાણી છે. પણ
જે મ્યુનિસિપાલિટી કે ગામમાંથી પાણી આવતું હોય એટલા નહીં હોય, કઠણ પાણી નહીં હોય, નરમ પાણી જશે, એનું માપ કઈ રીતે કરશો? એનું માપ જોવા માટે પાણીની અંદર થોડા મીઠાનો મીઠું નાખી અને દ્રાવણ બનાવો અને એની અંદર અરીઠાના ટીપા નાખી અને એ જુઓ એની અંદર કેવા મીણ નાખે ફીણ થયા છે. એ ફીણને સરખાવો, એ ફીણ સરખાવતા જોયો એ ઓછા વધારે ફીણ થયેલા દેખાય તો એ નરમ પાણી છે એમ કહી શકે. ઓકે, એક મિનિટ અવની મને લાગે. ઓકે.